बनासकांठा जिलो पहलेथी ज खेती तेमज पशुपालन पर आधारित जिलो मानवामां आवे छे। त्यारे आजे एक एवा खेडूतनी वात करीए के पोतानी आगवी कोठासूझथी पोतानी जमीनमां ऑर्गेनिक खारેકનું વાવેતર કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે। જુઓ આ અમારા ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપરાળ ગામના પટેલ જગતાભાઈ ખેડૂતે બાગાયતી ખેતી દ્વારા 70 વર્ષ સુધી આવક મળે તેવું નક્કર આયોજન કર્યું। પરંપરાગત જૂની ખેતી પદ્ધતિ છોડી આધુનિક ખેતી અપનાવી વર્ષે લાખોની રૂપિયાની કમાણી કરી રહ્યા છે જગતાભાઈ। તેઓ પોતાના ખેતરમાં વર્ષોથી જિલ્લા ચાલુ ખેત પદ્ધતિથી ખેતી કરતા હતા, જેમાં ઉનાળા અને ચોમાસામાં બાજરી, જુવાર તથા શિયાળામાં રાયડું, એરંડા, ઘઉં, જીરું વગેરે પાકોની ખેતી કરતા હતા। તેમણે કહ્યું કે મને શરૂઆતથી નવી ખેતી કરવાનો શોખ જાગતા અમે ઓર્ગેનિક ખારેકનું વાવેતર કર્યું। મહત્વનું છે કે ખારેક પાકના વાવેતરમાં એકવાર વાવ્યા પછી 100 વર્ષનું તેનું આયુષ્ય હોય છે અને 70 વર્ષ સુધી એકધારે સારી આવક આપે છે। ખારેકના 50 છોડે એક નર ખારેક વાવવામાં આવે છે, જેનાથી ફેબ્રુઆરી માસમાં બીટી કપાસની જેમ જ ફલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે। શરૂઆતના 1 વર્ષમાં 1 છોડ 100 કિલો અને પછી 200 કિલો સુધીનો ઉતારો આપે છે। આ ખારેક બજારમાં હોલસેલના ભાવે ₹50 અને છૂટકમાં ₹80 થી ₹100 પ્રતિ કિલો વેચાય છે। 1 છોડ સરેરાશ ₹5000ની આવક આપે છે, એટલે 125 છોડમાંથી ₹10 લાખની આવક મળવાની ધારણા છે। બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજ્ય સરકારે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે। ખેતીના વ્યવસાયને એક મજૂરી સાથે જોડવામાં આવે છે। લોકો એવું સમજે છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં, ત્યારે ગુજરાતના આવા કેટલાક ખેડૂતોએ આ વ્યાખ્યાને બદલે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। બ્યુરો રિપોર્ટ, રમણભાઈ પરમાર, બનાસકાંઠા। બાજરી રાયડાની ખેતીથી તેને છોડીને અત્યારે બાગાયત ખેતી તરફ વળ્યા છે અને એની અંદર પાણીનો પણ બચત થાય છે અને સમયને પણ બચત થાય અને લાખો રૂપિયા ઉત્પાદન મેળવી શકાય છે। રાયડા અરંડા કરતાં બાગાયત ખેતીમાં સારું વળતર મળે છે, એના માટે બધાએ બીજા બગીચા જોવા કરતાં અમને ગામમાં જગતાભાઈનો બગીચો જોવાથી સારું પોતાનું ઉત્પાદન મળે છે। તેના માટે સૌને વિનંતી કે એરંડા કે બિયારણ મગફળી ગીસુગુલ કરતા, પણ એમાં ખેતીનો ખર્ચો કાઢતો પૂરું વળતર મળતો નહોતો, એટલે અમે બાગાયતી ઓર્ગેનાઇઝ ખેતી ઉપર વળ્યા અને ખારેકનો વાવેતર કર્યો। આમાં અમને 5 ગણો ફાયદો થાય છે અને આમાં ઓર્ગેનાઇઝ સોણિયું ખાતર કે આ બધું બનાવી નાખવાથી